होगी। क्यों होगी आग, क्यों होगी आग और पार्टी। तो मित्रों आज ये छे इशू छे शॉर्टकट छे आखी सीरीज माटे। तो केना का मतलब जिंदगी फैबा हाइड्रोजन, हाइड्रोजन पछी ना शू छे क्यों होगी आग और पार्टी। तो आनी ઉપરથી જો આ તમે એક વખત સેન્ટેન્સ યાદ રાખી લ્યો તો આની ઉપરથી કેવી રીતે લખશો તો સૌથી પહેલા સમજી લો કે આપણે અહીંયા લખીએ કે એટલે શું તો કે આ રહ્યો આ કે પોટેશિયમ, ના એટલે શું તો કે Na, કા એટલે શું તો કે Ca, આ Ca છે, કે ના કા થઈ ગયું મગજ, મગજ એટલે Mg, મગલ લ એટલે Al, मगल, जिंदगी, जिंदगी એટલે કે Zn, Fe એટલે કે Fe, બા એટલે Pb એટલે કે lead, પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયર્ન અને lead। પછી હાઇડ્રોજન તો યાદ રહી જાય, હાઇડ્રોજન ને વચ્ચે રાખીએ છીએ અત્યારે। એની પછી Q એટલે કે Cu, होगी એટલે કે Hg, આગ એટલે Ag और એટલે Au, પાર્ટી એટલે Pt। થઈ ગયું ક્યું હોગી પાર્ટી ઓર સોરી ક્યું હોગી આગ ઓર પાર્ટી, ક્યું હોગી આગ ઓર પાર્ટી, બરાબર। બહુ સિમ્પલ છે, આને આધારે તમે આખી સિરીઝ યાદ રાખી શકો જે મેં અહીંયા મેં યાદ રખાવી છે। बस આવી રીતે Q એટલે Cu, હોગી એટલે Hg, આગ એટલે Ag ઓર એટલે Au, પાર્ટી એટલે Pt। હવે આના નામ કહી દો, કોપર, મર્ક્યુરી, સિલ્વર એટલે કે ચાંદી, Au એટલે કે ગોલ્ડ, Pt એટલે કે પ્લેટિનમ। તો મિત્રો આ સક્રિય ધાત શ્રેણી। હવે આમ આની આધારે સૌથી સક્રિય કોણ તો કે પોટેશિયમ, સૌથી ઓછું સક્રિય કોણ તો કે પ્લેટિનમ, બરાબર મિત્રો। તો અહીંયા મેં એક ભાગ પડાયો છે, એ ખાસ કરીને યાદ રાખવા માટે ઈઝી પડે છે, હાઇડ્રોજન પહેલાના અને હાઇડ્રોજન પછી, બરાબર। આવી જ રીતે સેટિંગ કરીને તમને લખાયું છે। તો હવે આપણે વિસ્થાપન પ્રક્રિયાઓ જોઈએ કેટલી, એમાં સૌથી પહેલું હું એક અહીંયા ઉદાહરણ લઈ લો, ચલો એક હું ઉદાહરણ લઉં છું, Zn વત્તા અહીંયા હું લઈ લઉં કોપર સલ્ફેટ। હવે મિત્રો આમાંથી જો Zn વધારે સક્રિય હોય Cu કરતા તો ઈ શું કરશે તો કે આનું સ્થાન આને હું કરી નાખે, વિસ્થાપન કરી નાખશે, ઈ ક્યાં આવી જશે Zn SO4 બનાવી દે। પણ ક્યારે કે જો સક્રિય ધાતુ હોય તો તમે વિચાર કરો Cu હંમેશા હાઇડ્રોજન પછી આવે અને Zn હાઇડ્રોજન પહેલા આવી જાય, એટલે સ્વાભાવિક રીતે આ શું છે વધારે સક્રિય છે, વધારે સક્રિય છે એટલે શું કરી નાખશે તો કે આની પ્રક્રિયા કરી નાખશે અને બનાવી નાખશે Zn SO4 પ્લસ, શું છૂટું પાડી દેશે Cu, સમજાય। ચલો એક બીજો ઉદાહરણ જોઈએ, એમાં લઈએ Pb પ્લસ CuCl2। હવે મિત્રો અહીંયા કથા કોની છે, Pb અને Cu ની। હવે Pb, Pb ક્યાં આવશે અને Cu ક્યાં આવશે એની ચર્ચા। તો Pb જો ફઈબા, બા એટલે Pb અને Cu તો હાઇડ્રોજન પછીનો છે, તો શું કરશું મિત્રો તો આપણે Cu નું વિસ્થાપન કરાવી નાખશું, તો કરાવી નાખીએ અને શું કરી દઈશું PbCl2 પ્લસ Cu ને બા Cu, સમજાય છે મિત્રો। ખૂબ જ સહેલું છે વિસ્થાપન પ્રક્રિયાઓ, અને આની પહેલા પણ આપણે આવું જ કરતા હતા મિત્રો, તમને યાદ હોય તો મેં કીધું હતું ધાતુઓ હંમેશા કેવી હશે, ધાતુઓ હંમેશા પ્લસ હોય, જો તમારે એને અહીંયા પ્લસ માઇનસ કરો। પણ હવે અહીંયા એક વસ્તુ જો, હવે તમે સક્રિયતા શ્રેણી શીખી ગયા, હવે અહીંયા પ્લસ માઇનસ બરાબર છે, તમે અહીંયા પહેલા શું કરી નાખતા હતા ગમે એ હોય એને અહીંયા આના માઇનસ સાથે આનો પ્લસ, એટલે આ ધાતુ તો હંમેશા પ્લસ જ હોય એટલે તમે કરી નાખતા હતા। પણ હવે ધ્યાન રાખજો, હવે ધ્યાન રાખવાનું છે, જો સક્રિયતા શ્રેણીમાં આ આગળ હોય, વધારે સક્રિય હોય તો જ આ શું કરે આનું વિસ્થાપન કરે, નહીતર કરી શકશે નહીં મિત્રો, સમજાય છે મિત્રો। ઓકે તો ચલો હવે આપણે પાછા આગળ વધીએ અને ચર્ચા કરીએ, કેટલાક ઇમ્પોર્ટન્ટ નોટ્સ લખાવું છું, ખાસ કરીને લખજો નોટ। હવે આ કેટલીક નોટ્સ જે
ખૂબ જ ઉપયોગી બને કે અહીંયા જે વિસ્થાપન પ્રક્રિયા જે છે આ વિસ્થાપન પ્રક્રિયા કઈ છે તો કે ઉષ્મા શેપક પ્રક્રિયા છે કઈ પ્રક્રિયા છે ઉષ્મા શેપક પ્રક્રિયા છે આની પહેલા એક ભણ્યા હતા સંયોગીકરણ સંયોગીકરણ પ્રક્રિયા હતી ઈ કઈ હતી તો કે ઈ પણ ઉષ્મા શેપક આની પહેલા એક ભણ્યા હતા કઈ પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા હવે વિઘટન પ્રક્રિયા કઈ હોય તો મિત્રો આ જે છે હું જટલું લખાવું છું આખું તમે એક નોટ બનાવજો ચલો વિઘટન પ્રક્રિયા એ કઈ પ્રક્રિયા છે તો કે ઈ ઉષ્મા શોષક પ્રક્રિયા છે કઈ પ્રક્રિયા છે ઉષ્મા શોષક પ્રક્રિયા છે ખાસ કરીને યાદ રાખજો અને દરેક વસ્તુની નોટ બનાવજો મિત્રો તમે ખાલી એમ એમ લેક્ચર જોઈ લેશો તો પછી આગળ જતા પ્રોબ્લેમ થશે એક વખત આખું બુકમાં લખેલું હશે એટલે ઝડપથી રિવાઇઝ થશે એક્ઝામ દરમિયાન તમને નોટ ખૂબ જ અગત્યની રહેશે બરાબર મિત્રો એટલે વેલ પ્રિપેર કરો અને એમાં પ્રિપેર કરવાની સાથે સાથે તમે જેટલી શોર્ટકટ ટેકનિક્સ આપવામાં આવતી હોય જેટલી ઇમ્પોર્ટન્સ નોટ્સ લખાવતો હોય એ બધી તમારે નોટ ડાઉન કરવાની છે અને એની ઉપર બને ત્યાં સુધી ધ્યાન રાખવાનું કે આની પરથી એમસીક્યુ અથવા શોર્ટ ક્વેશ્ચન પૂછી શકાય બરાબર મિત્રો તો ચાલો હવે પાછા આગળ વધીએ હવે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે હવે આ પ્રવૃત્તિની આપણે ચર્ચા કરીએ તો પ્રવૃત્તિ નંબર 9 પ્રવૃત્તિ નંબર 9 માં શું કરવાનું છે તો કે હું તમને એમ કહું કે અહીંયા CU નું વિસ્થાપન કરવાનું છે CU નું વિસ્થાપન કેમાંથી કરવાનું છે તો કે CuSO4 માંથી કોના દ્વારા તો કે Fe દ્વારા આની એક આપ્યું છે પ્રવૃત્તિ આપી છે બરાબર એ આ પ્રવૃત્તિમાં શું કરવાનું છે તો કે બીજું કાઈ નથી અહીંયા હું તમને એક જો સમજાવું તો એક આપણે CuSO4 નું દ્રાવણ લઈ લઈએ હવે CuSO4 નું દ્રાવણ એ આ જેવી પેન થી કર્યું છે ને એવી એવું જ કલરનો બ્લુ કલરનો શું હોય દ્રાવણ હોય બરાબર બ્લુ કલરનો દ્રાવણ હોય CuSO4 એમાં આપણે શું કરવાનું છે તો કે Fe એટલે કે કેટલીક લોખંડની કિલીઓ લઈ નાખ દેવાની બરાબર એક એટલે આયન લોખંડની કેટલી ખીલીઓ નાખી દેવાની છે હવે એમાંથી શું થશે જો Fe વધારે સક્રિય હશે તો ઈ શું Cu નું શું કરના છે વિસ્થાપન એટલે અહીંયા પ્રક્રિયા કઈ પ્રક્રિયાની વાત કરી છે તો જો આપણી પાસે CuSO4 છે એમાં આપણે શું ઉમેર્યું તો કે Fe ઉમેર્યું હવે અહીંયા પ્રક્રિયા જો થાય તો હવે આપણને તો ખબર જ છે આપણે એમાંથી શું બનવાનું છે બરાબર તમે આડી લખો હું આ નીચે લખો કે ફેર પડતો નથી રાસાયણિક પ્રક્રિયા છે બરાબર તો કે આની સામેની સાઈડ હવે શું બને તો તમે વિચાર કરો Cu હાઇડ્રોજન પછી આવશે જ્યારે Fe ક્યાં આવશે પહેલા આવશે ફઈ Fe એટલે શું ફઈ તો આપણે ભણ્યા હતા ને કેના કામ આગળ જિંદગી ફઈ બા એટલે ફઈ ક્યાં આવ્યું આગળ આવ્યું માટે આપણે એને મેકી દઈશું તો આ પ્રક્રિયા તો થઈ જ જવાની છે તો અહીંયા શું બનશે તો કે FeSO4 બનશે વત્તા અહીંયા શું પડશે Cu છૂટું પડશે હવે મિત્રો મેં તમને વાત કરી કે આ દ્રાવણ છે ને આ દ્રાવણ બ્લુ કલરનું હશે કયા કલરનું હશે બ્લુ આ બ્લુ કલરનું દ્રાવણ હોય જ્યારે આ લોખંડની કિલી તો તમે જોઈએ જ હશે પણ આફ્ટર જ્યારે અહીંયા આ છૂટું પડી જાય Cu ત્યારે એનો રંગ જે છે એ બદલાઈ જાય છે અને આનો રંગ જે છે એ કયો થઈ જાય છે તો કે કથ્થાઈ થઈ જાય છે એટલે કે Cu નો રંગ પોતાનો કથ્થાઈ બરાબર કોપરનો રંગ તો તમે જોયો જ હશે એટલે એ કોપરનો રંગ શું કારણ કે કોપર શું પડી જાય છે છૂટો પડી જાય છે પહેલા એ આની સાથે જોડાયેલું હતું માટે એનો રંગ કયો હતો તો બ્લુ રંગ હતો અત્યારે એ કોણ કયો રંગ તો કે હવે એનો રંગ છે ને ધીરે ધીરે ઝાંખો પડે કારણ કે જેવું આની સાથે પ્રક્રિયા થવાનું શરૂ થાય તેવું Cu આનાથી છોટું પડતો જાય અને એ પોતાનો કથ્થાઈ રંગ બનાવે એટલે કે આ આનો આછો રંગ થતો જાય છે તો કે અવલોકનમાં એ તમને શું જોવા મળશે તો કે આપણે અવલોકનની ચર્ચા કરી અવલોકનમાં તમે અહીંયા કથ્થાઈ Cu નો CuSO4 નો રંગ શું જોશો તો કે આછો થતો એવો જોવા મળશે આછો બ્લુ થશે જ્યારે ખીલીનો રંગ એ તે
ખેલ્યું ખેલી કરતા આપણે સી યુ નું સી યુ જે છે એ બે રંગની થશે કથાઈ થઈ જાય છે બરાબર મિત્રો તો અહીંયાથી તારણ શું આવે એટલે કે નિષ્કર્ષણ શું છે અહીંયા નિષ્કર્ષ એટલે કે તારણ શું છે તારણ તમે મને અહીંયા કહી શકો કે આની પરથી શું તારણ કાઢી શકાય અહીંયા અહીંયાથી તમે એક સિમ્પલ તારણ કાઢી શકો કે એમાં જો અહીંયા પ્રક્રિયા થાય છે માટે AP છે ઈ શું છે તો કે વધારે સક્રિય છે કોની કરતા CU કરતા હા કે ના આ પ્રક્રિયા થઈ છે એની પાછળનું રીઝન શું છે કે આનું દ્રાવણનો રંગ આછો પડવાનું રીઝન શું થયું તો કે AP એ અંદર શું કરી હશે પ્રક્રિયા કરી હશે AP એ પ્રક્રિયા કરી શા માટે કરી હોય કારણ કે ઈ શું હશે CU કરતા વધારે સક્રિય હશે તો આની પરથી આપણને શું ખબર પડી કે AP છે ઈ CU કરતા વધારે સક્રિય હોય છે બરાબર જો આપણે આ સિરીઝ નો આપી હોય અને આપણને ખબર નો હોય કે કયું સક્રિય છે તો રાસાયણિક પ્રક્રિયા થઈ જતી હોય તો તો ખબર પડી જાય ને તો AP શું થશે AP CU કરતા વધુ સક્રિય છે વધુ સક્રિય છે બરાબર ને મિત્રો તો આ તમને સમજાઈ ગયું હશે હવે હજી આપણે આની કેટલી ચર્ચાઓ કરવાની છે વિસ્થાપન પ્રક્રિયાઓની અને ઈ ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે બોર્ડના કોન્ટેક્ટ લીધી તો ઠીક પણ જ્યારે તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા સોલ્વ કરતા હોય જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ્સ ની વાત આવતી હોય ત્યારે આની પછીનો એક પોર્શન જે હું તમને ભણાવવાનો છું આમાં ડિટેલમાં આગળ જઈએ તો ચાલો એની પહેલા હું આને રફ કરી દઉં તો ચાલો મિત્રો હવે આપણે વિસ્થાપન પ્રક્રિયાઓમાં આગળ વધીએ અને કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓની ચર્ચા કરીએ તો એક જે પ્રક્રિયાની હું ચર્ચા કરું છું એ કઈ છે તો કે ધાતુની જ્યારે એસિડ સાથે પ્રક્રિયા થતી હોય ત્યારે એમાંથી હંમેશા યાદ રાખો કે હાઇડ્રોજન વાયુ છૂટો પડતો હોય શું છૂટો પડતો હોય હાઇડ્રોજન વાયુ છૂટો પડતો હોય છે તો અહીંયા આપણને એમ થશે કે વિસ્થાપન પ્રક્રિયાઓમાં તમે ક્યાં લઈને આવ્યા તો કે હા સાચી વાત છે તો ચાલો હવે હું તમને બતાવું કે સમજી લો કે અહીંયા હું ઝેડએન લઉં વત્તા અહીંયા હું HCl સાથે પ્રક્રિયાઓ કરાવું ઝેડએન ની પ્રક્રિયા હું કોની સાથે કરાવું HCl સાથે એટલે કે ધાતુ લઈ લીધી એસિડ લઈ લીધો આની વચ્ચે પ્રક્રિયા કરાવી આની વચ્ચે પ્રક્રિયા કરાવું એટલે અહીંયા જો આપણને ખબર હોવી જોઈએ કે સીધું શું છૂટું પડે તો કે હાઇડ્રોજન વાયુ છૂટો પડે અને આ હાઇડ્રોજન વાયુ છૂટો પડે એટલે કે અહીંયા ઝેડએન સાથે બે સીએલ બે સીએલ જોડાય એટલે કે બે હાઇડ્રોજન ઝેડએન સીએલ 2 આ શું થઈ એક રાસાયણિક પ્રક્રિયા થઈ આ પ્રક્રિયા દરમિયાન શું છૂટું પડ્યું તો કે અહીંયા આપણે જોઈ લીધું કે હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે હજી આપણે એનો એક બે ઉદાહરણ લઈએ હવે હું અહીંયા એલ્યુમિનિયમ નું ઉદાહરણ એલ્યુમિનિયમ માં હું અહીંયા HCl લઈ લો હવે અહીંયા આપણને એક વસ્તુ ખબર હોય શું તો કે હાઇડ્રોજન વાયુ છૂટો પડવો જોઈએ કારણ કે એલ્યુમિનિયમ એક ધાતુ છે અને HCl શું છે એક એસિડ છે હવે આ બે વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે અહીંયા શું બનશે તો કે Al સાથે Cl જોડાય એટલે કે અહીંયા AlCl3 બને AlCl3 તો હવે અહીંયા હાઇડ્રોજન અને આ બધાને સંતુલિત કરવા માટે Cl અહીંયા 3 છે તો અહીંયા 3 મેકી દો 3 મેકી દો હાઇડ્રોજન 3 તો ઈ બે ની આરે કાઈ પણ વસ્તુ ગુણાયન શક્ય છે નહીં તો શું કરવું જોઈએ તો અહીંયા 3 તો નહીં મેકી શકું પણ જો હું 3 ની જગ્યાએ 6 મેકું તો હાઇડ્રોજન હું અહીંયા 3 દુ 6 કરી શકું બરાબર અને અહીંયા એ હું 3 ની બદલે 6 કરવા માટે આગળ કેટલા વડે ગુણાવું 2 વડે અને એલ્યુમિનિયમ અહીંયા 2 થયા માટે અહીંયા આ 2 મિત્રો અહીંયા મેં તમને સાથે સાથે સંતુલન કરતા પણ શીખવાડ્યું બરાબર જે તમને આવડે છે તો ઓકે એની પછી હવે એક છેલ્લું ઉદાહરણ લઈ લઈએ કે જેમાં એસિડ આપણે બદલાવી નાખશું આપણે એક Mg નું ઉદાહરણ લઈએ કે મેગ્નેશિયમ જે છે H2SO4 સાથે જ્યારે પ્રક્રિયા કરે ત્યારે એમાંથી શું બનશે તો એક વસ્તુ તમને હંમેશા ખબર હોય શું તો કે અહીંયા ધાતુની એસિડ સાથેની પ્રક્રિયામાં હાઇડ્રોજન વાયુ શું પડે છૂટો પડે માટે તમે શું કરશો તો કે હવે Mg ની પ્રક્રિયા કરાવી નાખો એસિડ સાથે એટલે શું બને MgSO4 મેગ્નેશિયમ સલ્ફેટ વત્તા હાઇડ્રોજન વાયુ બરાબર તો આ જે છે એ શું છે એક પહેલી પ્રક્રિયા છે કે જેમાં ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરો એટલે શું હંમેશા છૂટું પડવું જોઈએ હાઇડ્રોજન છૂટું પડતું હોય છે તો મિત્રો હવે આપણે પાછી એક બીજી પ્રક્રિયાની
चर्चा करिए आ બીજી કઈ પ્રક્રિયા છે તો કે બીજી પ્રક્રિયામાં હું તમને કહું વધુ સક્રિય સક્રિય અધાતુ હવે મિત્રો અધાતુની વાત આવે છે જો વધુ સક્રિય અધાતુ એ ઓછી સક્રિય અધાતુ નું વિસ્થાપન કરે છે હવે આપણે એમ થાય સાહેબ કે આપણે જે સિરીઝ લખાવીમાં બધી ધાતુઓ હતી એક પણ અધાતુ નહોતી તો હવે આવી પ્રક્રિયા આવે તો આપણે શું કરશું હજી આપણે ચાલો આપણે એક પહેલા ઉદાહરણ લઈ લઈએ કે આપણે જો તમને હું અહીંયા ઉદાહરણ આપું કે Cl2 અહીંયા હું પોટેશિયમ KBr એટલે કે પોટેશિયમ બ્રોમાઇડ હવે પોટેશિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા થાય તો આમાંથી કઈ પ્રક્રિયા હવે આપણે એમ કહેવાય ભાઈ એ ધાતુ છે નહીં તો વિસ્થાપન કેમ થાય ધાતુ તો છે નહીં પણ અધાતુઓ પણ વધુ સક્રિય હોય તો એ શું કરશે ઓછી ઓછી સક્રિય ધાતુનું શું કરશે વિસ્થાપન કરશે એટલે કે આમાંથી હવે સાહેબ આપણને ખબર હોવી જોઈએ કે ક્લોરીન અને બ્રોમિનમાંથી કઈ ઓછી સક્રિય છે કઈ વધુ સક્રિય છે એ આપણને ખબર હોય તો આપણે આનો આન્સર લખી શકીએ તો હું તમને અહીંયા એક એનો અત્યારે હું તમને એનો ક્રમ આપું છું અત્યારે હું આનું લખી દઉં કે અહીંયાથી બનશે KCl વત્તા અહીંયા KCl પ્લસ અહીંયા Br શું પડી જશે છૂટો પડી જશે આ પ્રક્રિયાને સંતુલિત કરી દીધી મેં તો આનો ક્રમ શું છે એની ચર્ચા કરી દઈએ આનો એક ક્રમ તો આનો ક્રમ શું થશે આનો ક્રમ થશે ફ્લોરિન સૌથી સક્રિય પછી ક્લોરિન પછી બ્રોમિન અને પછી આયોડિન બરાબર આને રિલેટેડ ક્વેશ્ચન પૂછાઈ શકાય એક્ઝામમાં એટલે સ્પેશિયલી મેં અહીંયા નોટ આપી છે તમને તો ચલો હવે એક હજી એક ઉદાહરણ લઈ લઈએ કે અહીંયા ક્લોરિન છે વત્તા Ki સાથે પ્રક્રિયા થાય એટલે અહીંયા બને KCl વત્તા અહીંયા I2 છૂટું પડે આગળના સિમ્પલ છે કે સૌથી વધારે સક્રિય ફ્લોરિન ક્લોરિન પછી બ્રોમિન પછી આયોડિન બરાબર તો આવી પ્રક્રિયાઓ પણ તમને આવડશે એની પછી આપણે ચર્ચા કરીએ કે ત્રીજી પ્રક્રિયા કે જેમાં ધાતુની વધુ સક્રિય ધાતુ જે છે એ બધી પાણી સાથે પણ પ્રક્રિયા કરે તો વધુ સક્રિય આપણે આગળ વસ્તુ વધુ ઉમેરી દઈએ વધુ સક્રિય ધાતુ ઓ વધુ સક્રિય ધાતુઓ કઈ કઈ વધુ સક્રિય ધાતુઓ તો હું અહીંયા લખી દઉં તમને સોડિયમ પોટેશિયમ અને કેલ્શિયમ આ બધી ધાતુઓ કઈ છે વધુ સક્રિય ધાતુઓ છે સૌથી આગળ આવતી હતી રિએક્ટિવિટી સિરીઝમાં એટલે કે સક્રિયતા સિરીઝમાં તે શું કરે તો કે ઠંડા પાણી સાથે પ્રક્રિયા આપે ઠંડા પાણી સાથે પ્રક્રિયા આપે છે તો હું અહીંયા બીજું આપણે ઠંડા પાણી સાથે જે પ્રક્રિયા આપે એની સાથે આપણે બીજીની ચર્ચા કરીએ તો કે મેગ્નેશિયમ એલ્યુમિનિયમ અને ઝિંક આ ગરમ પાણી સાથે પ્રક્રિયા આપશે બરાબર ને મિત્રો આ ઠંડા પાણી સાથે પ્રક્રિયા નથી આપતી કારણ કે આ આટલી બધી સક્રિય છે નહીં આની જેટલી આ ખૂબ જ સક્રિય છે ઠંડુ પાણી મળે તો એમાંથી તે હાઇડ્રોજનનું શું હાઇડ્રોજન દૂર કરી દે છે એટલે જ્યારે વધુ સક્રિય ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરશે ત્યારે શું છૂટું પાડતી હોય તો કે અહીંયા હાઇડ્રોજન છૂટી પાડતી હોય છે ખાસ કરીને ધ્યાન રાખજો આ પ્રક્રિયામાં અહીંયા NaOH વત્તા હાઇડ્રોજન વાયુ છૂટો પડે હવે અહીંયા આપણને થાય કે સાહેબ H2O આ જે H2O છે અહીંયા કેવી રીતે પ્રક્રિયા કરે છે તો જો અહીંયાથી આના બે ભાગ પાડી દો OH- અને H+ આ બે H+ હશે બે H+ છૂટા પડી જાય એટલે શું બની જાય H2O એની પછી બે OH વધ્યા બે OH એ બે NaCl સાથે પ્રક્રિયા કરી અને બે NaOH બનાવે છે સિમ્પલ વસ્તુ છે યાદ રાખજો ઠંડા પાણી સાથે અહીંયા પાણી કેવું હશે ઠંડુ ઠંડા પાણી સાથે કોણ પ્રક્રિયા કરશે તો કે આ ત્રણ ધાતુઓ ગરમ પાણી સાથે કોણ કરશે તો કે આ બધી બરાબર તો ચલો હજી આપણે એક ચોથી પણ પ્રક્રિયા અથવા લાક્ષણિકતાની વાત કરીએ કે જે વધુ સક્રિય ધાતુના ઓક્સાઇડ
એ ઓછી સક્રિય ધાતુના સોરી અહીંયા એક મિસ્ટેક થઈ વધુ સક્રિય ધાતુઓ વધુ સક્રિય ધાતુઓ ઓછા અથવા ઓછી સક્રિય ધાતુ ના ઓક્સાઇડ માંથી તેનું વિસ્થાપન કરે છે શું કરશે વિસ્થાપન કરશે તો મિત્રો આ જે લાઈન લખી છે ને એ લાઈન માં ચિંતા ન કરતા લાઈન આપણને હું કહેવા માંગે છે એ હું તમને એમ નેમ સમજાવી દઉં કે શું કહેવા માંગે છે સમજી લો કે અહીંયા હું એક સૂત્ર લખું છું Fe2O3 Fe2O3 તો મિત્રો મેં અહીંયા Fe2O3 લખું એમાં એની પ્રક્રિયા હું એલ્યુમિનિયમ સાથે કરાવું તો એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા થશે કે નહીં કોઈ ધાતુ વધુ સક્રિય છે કઈ ધાતુ વધુ સક્રિય છે તો સૌથી પહેલા કેના કા મગલ મગલમાં આવે પછી આવે ફઈ પહેલા કોણ આવે મગલ પછી કોણ આવે ફઈ માટે એલ્યુમિનિયમ વધુ સક્રિય છે તો અહીંયાથી શું એનું વિસ્થાપન કરશે યસ કારણ કે આ શું છે એનો ઓક્સાઇડ છે તો જો ધાતુના ઓક્સાઇડમાંથી પણ શેનું શું થાય વિસ્થાપન થાય વધુ સક્રિય ધાતુ એ શું કરે કે ઓછી સક્રિય ધાતુના ઓક્સાઇડમાંથી પણ તેનું શું કરી નાખશે વિસ્થાપન કરી નાખે છે માટે અહીંયા બની જશે Al2O3 Fe અને કેટલા Fe છૂટા પડે છે 2 અહીંયા એલ્યુમિનિયમ કેટલા છે તો કે 2 અહીંયા 2 બરાબર સિમ્પલ સમજાય છે આવું બરાબર ખૂબ જ સિમ્પલ છે તમને આ ચાર એક વસ્તુ યાદ રાખો એટલે ઘણી બધી પ્રક્રિયાઓ ઓટોમેટિકલી સોલ્વ થઈ જાય આપણા મનમાં આવે ને આપણે તાત્કાલિક મિત્ર આવે પ્રક્રિયા આવે તો આપણે ઘણી વખત મૂંઝાઈ જઈએ કે આમાં શું થાતું હશે બરાબર ચિંતા ન કરતા બહુ સરળ પ્રક્રિયાઓ છે અને હજી આપણે એક વિસ્થાપન પ્રક્રિયા હું આપું અને તમને પ્રશ્ન પૂછું કે આ પ્રક્રિયા થાય કે નહીં તો ચાલો એની માટે હું અહીંયા એક પ્રક્રિયા લખું અને તમને પૂછું કે આ પ્રક્રિયા થશે કે નહીં તો હું અહીંયા લઈ લઉં Cu+ZnSO4 ઇટ ગિવ્સ CuSO4+Zn ચલો મિત્રો આ પ્રક્રિયા થાય કે ન થાય આ પ્રક્રિયા થશે કે નહીં થશે તો એની માટે શું કરવાનું હોય સક્રિયતા શ્રેણીની આધારે તમારે નક્કી કરવાનું છે એ પણ હું તમને કહી દઉં કે તમારે જોવાનું શું છે કે Cu એ Zn કરતા વધુ સક્રિય છે કે નહીં છે કે નહીં નો હોય ને કારણ કે ઝેડન ક્યાં એટલે કે ઝેડન એટલે કે શું જિંદગી જિંદગી એ કોપર તો હાઇડ્રોજન પછી આવે તો આ ઓછો સક્રિય છે ઝેડન વધારે સક્રિય છે હવે કોઈ દી ઢીલો નબળો વ્યક્તિ જે છે કોકનું ઘર ખાલી કરાવી શકે નહીં કરાવી શકે તો આ રાસાયણિક પ્રક્રિયા નો થાય આ નો બને આમાંથી આમાંથી આ બનશે નહીં આ પ્રક્રિયા થાય જ નહીં આ પ્રક્રિયા ક્યારેય નહીં થાય એટલે ખાસ ધ્યાન રાખજો કઈ પ્રક્રિયા થાય ને કઈ નહીં થાય કોની આધારે નક્કી કરશો સક્રિયતા શ્રેણીની આધારે નક્કી કરવાની છે બરાબર મિત્રો એટલે વિસ્થાપન પ્રક્રિયાઓને આપણે અહીંયા પૂર્ણ કરીએ પણ વિસ્થાપન પ્રક્રિયાઓનો ભાગ 2 તો કે દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓની આપણે હવે ચર્ચા કરીએ તો ચાલો મિત્રો આપણે હજી વિસ્થાપન પ્રક્રિયાનો ઉપયોગ બાકી છે પણ ઉપયોગમાં કંઈ ખાસ છે નહીં તો હું અહીંયા એક એનો ઉપયોગ પણ લખી દઉં કે એનો ઉપયોગ જે છે એ ધાતુ વિજ્ઞાનમાં થતો હોય એનો ઉપયોગ થતો હોય ધાતુ વિજ્ઞાનમાં પણ ધાતુ વિજ્ઞાનમાં જ્યારે એનો ઉપયોગ થતો હોય ત્યારે હું તમને કહું કે આ જે છે ખાસ કરીને તો કે સિલ્વર એટલે કે ચાંદી અને ગોલ્ડના શુદ્ધિકરણ માટે આ વપરાય બરાબર આનું વિસ્થાપન જ્યારે કરવાનું હોય કોઈ પણ બીજી ધાતુઓમાંથી ત્યારે ખાસ કરીને આ પ્રક્રિયાઓનો ઉપયોગ થતો હોય છે તો મિત્રો હવે આપણે ડિસ્કશન કરીએ દ્વિવિસ્થાપન પ્રક્રિયા